લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને હવે ટૂંક સમય બાકી રહ્યો છે ઉમેદવારી પત્રો ભરવાની ત્યારે ખાસ કરીને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને નવસારી લોકસભા ના સાંસદ સી આર પાટીલ પણ હવે અઢારમી તારીખના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે તેઓના કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું સૌપ્રથમ જે નવસારી લોકસભા છે તે લોકસભાની અંદર લીંબાત વિધાનસભા પણ આવે છે ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું લીંબાત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સૌપ્રથમ આપણી જોડે જોડાયેલા છે સંગીતાબેન કઈ રીતની તૈયારી કારણ કે પાટીલ સાહેબ ઉમેદવારી પત્ર ભરવાના જવાના છે ત્યારે કાર્યકર્તાઓ કેટલી નવસારી સાંસદ સંસદીય વિસ્તારના અમારી વિધાનસભા પણ એમનામાં આવે છે એવા અમારા સાંસદ સાહેબ જ્યારે અઢાર તારીખે ફોર્મ ભરવા જવાના છે ત્યારે લોકોમાં એક ઉત્સુકતા છે લોકો રાહ જોઈ રહ્યા છે સાહેબ ફોર્મ ક્યારે ભરશે અને મને તો સામેથી ફોન કોલ્સ આવી રહ્યા છે કે અમે પણ આવવાના છે અમે પણ આવવાના છે અમારી સોસાયટી પૂરી તૈયાર છે તમે અમને કહો એટલે એમને ખાલી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે આજે જયારે નક્કી થયું છે કે અઢાર તારીખે સાહેબ ફોર્મ ભરવા જવાના છે ત્યારે લોકો સામેથી અમે આવવાના છે એવી રીતે અમે સંખ્યાની નક્કી કરીએ છીએ અહીંયા બેસીને બહેનો કેટલી સંખ્યા લાવશે ભાઈઓ કેટલી સંખ્યા લાવશે એની તૈયારીના ભાગરૂપે અમે અહીંયા થોડીક નાની નાની મિટિંગ લીધી છે અને જેવી રીતે મહિલાઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે બહેનો ભાઈઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે અને લોકો જ્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ માટે એમની નવા નથી એ સતત ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા હતા અને હમણાં તો ચોથી વાર એ જ્યારે એમને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે લોકો અપેક્ષા એટલી રાખે છે કે જે પણ અમે સાહેબના જઈએ ને તો સાહેબ સાહેબ અમને નિરાશ કરતા નથી આ છે ત્યારે જ નહીં પણ સાંસદ નહી હતા ત્યારથી લઈને આજ દિન સુધી સાહેબ પરોપકાર સમાજ સેવા અને સમાજના એક એક દરેક નાગરિકના અલગ 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 સમાજના નાગરિકો માટે લોકો માટે સાહેબ પૂરેપૂરે કામ કરતા હતા અને એના માટે સાહેબની જે પ્રશંસા કરવામાં આવે તો ખૂબ જ એવી પ્રશંસા લોકો કરી રહ્યા છે અને એમના માટે સતત એ આવવા તૈયાર છે લોકો કહી રહ્યા છે જ્યારે ફોર્મ ભરવાનું હોય અમને કહેજો અમે અમારી સાધનો લઈને આવશે આટલો બધો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે ત્યારે અમે પણ મહિલાઓ પણ અહીંયા તૈયાર છે અને મહિલાઓ પણ સ્વયંભૂ ત્યાં આવવાના છે જ્યારે પ્રચાર પ્રસારમાં મહિલાઓ જોડાઈ જાય છે અને ક્યારે જવાનું બધી અમારી બધા સાહેબ માટે અમે નવસારી લોકો જોડાય તેવી શક્યતા લગભગ મારા વિસ્તારમાંથી વીસેક હજાર થી ઉપર કે વીસ પચીસ હજાર થી ઉપર લોકો ત્યાં પહોંચવાના છે આપ કઈ રીતે સમર્થન કરો અમારે તો પૂરા સમર્થન એ બહુ હિ ઉત્સાહ કેહોલ હે ખુશા સોસાયટી અત્યંત ખુશ છે કે આપણા આપડા લોકલાડીલા સી આર પાટીલ સાહેબ અઢાર તારીખે ફોર્મ ભરવા જવાના છે અને અમે લોકો ભી એમને પ્રોત્સાહન આપવા માટે એમની સાથે જશો તૈયારી જે ફોર્મ ભરવાના છે તો બધા લોકો એટલા ઉત્સુક છે કે અમે બી બધા તમારા સાથે આવશું અને માનનીય શ્રી હર પાટીલ સાહેબ એમને સપોર્ટ કરીશું અને બધા લોકો જ્યારે પણ અમે ડોર ટુ ડોર પ્રચાર કરે તો બધા એક જ કહે છે અબકી વાર ફિરસે મોદી સરકાર ખાસ કરીને શ્રી હર પાટીલ સાહેબના ગયા કાર્યો કાર્યકર્તાઓને પ્રભાવિત જી તમે જવાના છો સમર્થનમાં યસ જના એ સમર્થનમાં हम सभी भारतीय उनको सपोर्ट करने जाएंगे 18 तारीख को जो फॉर्म भरेंगे वो उनको सपोर्ट करना जी आपने ना हमें बड़ा 18 तारीख येारे पटेल साहब फॉर्म भरवा जवाना है हमें बड़ा जवाना है 18 तारीख इतनी भीड़ થશે था નવસારી લોકસભામાં બહુ બધા જ જવાના છે ઘણા લોકો ઘણા એમાં જવાના છે બધા તો એવું કહી રહ્યા છે કે અમે કોઠી પહેરશું અમે ઓરેન્જ કરીને કોઠી પહેરશું બધા કોઠી એટલા ખુશ છે લોકો બધા ઘણાટા તરીકે બધા સાથે અમે મળીને જવાના છે બિલકુલ અઢારમી તારીખના રોજ જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે ત્યારે કાર્યકર્તાઓમાં અનેરો ઉષાહ અને ઉમંગ હાલથી જોવા મળી રહ્યો છે લેંબાદ વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે વીસ હજાર જેટલા કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં ફોર્મ ભરવા માટે જવાના છે ત્યારે તૈયારીઓનો ધમધમાટ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અજય કુમાન સાથે રાકેશ બ્રમભટ ગુજરાત ફસ્ટ સુરત